હલો ફ્રેન્ડ, આપણે ડિસેમ્બર 2022ની જે અર્થસંકલન મેગેઝિન આવેલ છે તો તેમાં આપણે આજે જોઈશું કે કયા કયા ટોપિક આપેલા છે અને કઈ મહત્ત્વની બાબતો આપેલી છે. અહીંયા જીપીએસસી મેન્સ માટે સારી એવી મહત્ત્વની બાબતો આપેલી છે અને જીપીએસસી પ્રીમાં અને ક્લાસ 3ની પ્રીની એક્ઝામમાં પણ આમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે. અહીંયા હું તમને ખાસ જણાવી દઉં, ગુજરાત અને ભારતીય અર્થતંત્ર એટલે આંકડાકીય માહિતી આપણે એવું નથી, અર્થતંત્રની દરેક માહિતી અહીંયા આપેલી છે. જે પણ ગુજરાત અને ભારતીય અર્થતંત્રને લગતા હોય તેની આંકડાકીય માહિતી આમાં સારી એવી આપેલી છે. આ તમને કઈ રૂપે મદદરૂપ થશે? તો કે ડીવાયસોની મેન્સ આવવાની છે, જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ આવવાની છે, દરેકમાંના આંકડાકીય માહિતી તમે લખી શકો છો. જીએસ 1-2 અને 3ના પેપરમાં જે આવે છે એ આંકડાકીય માહિતી તમારે લખો તો વધારે માર્ક તમને મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અહીંયા હું તમને જણાવી દઉં કે આમાં કઈ કઈ રીતના માહિતી આપેલી છે અને આ મેગેઝિનમાંથી જે મહત્ત્વના આંકડાઓ છે તેનો પણ અલગથી વિડીયો બનાવી આપ્યો, જેથી કરીને તમારે ક્લાસ 3ની પરીક્ષા અને જીપીએસસીની ક્લાસ 1-2ની પ્રીની એક્ઝામમાં મહત્ત્વરૂપ થઈ શકે. અહીંયા તમે જોઈ શકો છો શરૂઆતમાં ઈ રૂપી વિશે માહિતી સંપૂર્ણ આપેલી છે જે તમારે જીપીએસસી મેન્સમાં મદદરૂપ થઈ શકે. અને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનું અર્થતંત્ર એના વિશે માહિતી આપેલી છે. દરેક ટોપિક વાઇઝ અથવા દરેક વિશે માહિતી આપેલી છે, કયામાં કયું આંકડાઓની માહિતી આપેલી છે. અહીંયા પવન ઉર્જા અને સૌર ઉર્જા વિશેના આંકડાઓ માહિતી આપેલી 2020-21ના અને આગળના જે મહત્ત્વના આંકડાઓ છે તે બધા અહીંયા આપેલા છે. અને એવું નથી દરેક ટોપિકના આપેલા છે, વર્ષા વિશે માહિતી આપેલી છે, વરસાદ વિશે. પછી અહીંયા તમે જોઈ શકો છો પ્રાકૃતિક ગેસ વિશે માહિતી આપેલી છે અને વધુ વરસાદવાળા વિભાગો આપેલા છે, કઈ કઈ જગ્યાએ વધારે વરસાદ થાય છે ગુજરાતમાં. આવી રીતના શિક્ષણ ક્ષેત્ર આપેલું છે, વાહનો વિશે માહિતી આપેલી છે, શિક્ષણ ક્ષેત્રમાં સુધારાઓ વિશે માહિતી આપેલી છે, પછી ખેતી વિશે માહિતી આપેલી છે અને ભારતીય અર્થતંત્રમાં પણ અલગ અલગ સૂચકાંકો જે છે અર્થતંત્રને લગતા તે બધા આપેલા છે અને અલગ અલગ ઉત્પાદકો વિશે માહિતી આપેલી છે. જે જે આપણે અહીંયા અનાજ અને કઠોળ વિશે તેની પણ માહિતી બધી આપેલી છે, વસ્તી વિશે પણ માહિતી આપેલી છે, પ્રજનન દર વિશે પણ માહિતી આપેલી છે. આવી રીતના દરેક ટોપિકામાંથી લખેલા છે અને આંકડાઓની માહિતી સંપૂર્ણ આપેલી છે. આ આંકડાઓ તમને પરીક્ષામાં સારા એવા મદદરૂપ થઈ શકે છે એટલે આનો અલગથી હું એક વિડીયો બનાવી આપ્યો જેમાં મહત્ત્વના આંકડાઓ હોય છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા. એટલે આ એક રીતના સારી એવી મેગેઝિન છે, આ તમે ઘરે પણ બેઠા મગાવી શકો છો. એનો પણ મેં અલગથી વિડીયો બનાવેલો છે, જો તમારે જોવાનું બાકી હોય તો જીપીએસસી બુકલિસ્ટમાં અને ક્લાસ 3 બુકલિસ્ટમાં તમને આ વિડીયો મળી જશે કે આ મેગેઝિન કઈ રીતના ઘરે મગાવી. આવી રીતના એક શોર્ટ વિડીયો તો જો સારો લાગે તો લાઇક કરો, વિનંતી. ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી આપજો જેથી કરીને તમને નવી બુક અને રિવ્યૂ વિશે માહિતી મળતી રહે અને બુકલિસ્ટ વિશે અને જે આવનારી ભરતીઓ છે તેની વિશે પણ માહિતી મળતી રહી. થેન્ક યુ.